जूनागढ़ जिला आंगणवाड़ी तेड़ाघर अने कार्यकर की भर्ती में अपील में बोलावेला उम्मीदवारोए करिया गोलमाल थया होवानुं जणावी भर्ती करवा कलेक्टर अने डीडीओ ने आवेदन पत्र आप्युं हतुं। जूनागढ़ जिला में आंगणवाड़ी तेड़ाघर अने कार्यकर की भर्ती में अपील बोलावेला उम्मीदवारों ने भर्ती रद्द करवा रजूआत करी हती। अने ज्यारे भर्ती फॉर्म भरवामां आव्या हता त्यारे कॉम्प्यूटर सीस्टम में एक ज वर्ष में त्रण त्रण परीक्षा पास थई होवानुं कॉम्प्यूटर मांथी प्रिंट निकली हती। वधुमां 80-90% मार्क्स वाला उम्मीदवारों ने रिजेक्ट करवामां आव्या हता अने ओछा गुण होय तेवा उम्मीदवारों ने आ नौकरी में स्थान मळ्युं होवाथी उम्मीदवारों साथे अन्याय थई रह्यो होवानुं उम्मीदवार बहेनोए जणाव्युं हतुं। आ फॉर्म भरवानो खर्चो मेहनत करी कोईपण भर्ती में फॉर्म तो भरवामां आवे छे पण पाछळथी सरकार द्वारा आवा गतड़का काढवामां आवे छे। वधुमां जूनागढ़ डीडीओ द्वारा जणाववामां आव्युं हतुं के आ भर्ती सरकारना नियमों अने धाराधोरणो मुजब करवामां आवी छे, आम कोई प्रकारनी गैररीति थई नथी। तो एक बाजु नजीवी बाबते उम्मीदवारोने आ भर्तीमांथी रिजेक्ट कराता उम्मीदवारोए रोष ठालवी जणाव्युं हतुं। જ્યારે સિસ્ટમની ભૂલ હોય તો એ ભૂલ ગણાતી નથી, અમે અને ઉમેદવારોની નજીવી ભૂલો ગણાવી આ ભરતીમાં વંચિત રાખવામાં આવે છે। તો આંગણવાડીની ભરતીમાં યોગ્ય તપાસ કરવામાં આવે તો કોથળામાંથી બિલાડું નીકળે એમાં પણ કોઈ નવાઈ નથી। ઉમેદવારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે પોતે આ નોકરીમાં સક્ષમ હોવા છતાં કેમ ઓછા માર્ક્સવાળાને લેવામાં આવે છે। જો આ ભરતીને લઈ સરકાર યોગ્ય ન્યાય નહીં કરે તો ગુજરાતનું યુવા ધનને માત્ર આંદોલનના પાઠ જ ભણવા પડશે। અત્યારે ખાલી રૂબરૂ બોલાવી રહી તો ખાલી એટલું સમજાય રિજેક્ટ કરી દીધી છે કે તમે સાઇડ સ્કેન નથી કરી એના લીધે તમે રિજેક્ટ થાવ છો, ખાલી સમજાય બસ રિજેક્ટ કરી દીધી। મારી માંગ એટલી જ છે કે જો મેરિટ લિસ્ટ માં મારું નામ ના આવે તો અભ્યર્થી કેન્સલ થાય, કેમ કે મારું મેરિટ વધારે છે છતાં પણ મારું નામ નથી આવતું નહીં। આમાં જે સરકારશ્રીના જે ભરતીના નિયમો આવ્યા હતા આંગણવાડી કાર્યકર અને તેડાગરોને, આ વખત પહેલી વખત ઓનલાઈન ભરતી કરવામાં આવી છે। ઓનલાઈન અરજી કરવાની હતી અને ઓનલાઈન જ સ્ક્રુટની કરીને ઓનલાઈન જ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની હતી। તો આમાં અમારે આપણા જૂનાગઢ જિલ્લામાં 1684 જેટલી અરજીઓ ટોટલ કમ્પ્લીટ ફિલ થઈને આવી હતી। આ પૈકી 94 લોકો અપીલમાં આવ્યા હતા અને ગઈકાલે અને આજે બે દિવસમાં અમે 94 અપીલો જે હતી આ સાંભળવાની હતી। બહેનો તરફથી
અમુક રજૂઆતો છે કે ભૂલ થઈ છે, પણ જાહેરાત ભરતીના નિયમોમાં સ્પષ્ટ જે નિયમો હતા આમાં કોઈ પણ શરતમાં જે ચૂક થતી હોય તો અરજી નામંજૂર કરવાની પરિપત્રમાં પણ સૂચના હતી. આપના જિલ્લામાં 275 જેટલી કાર્યકર અને તેડાગર બંને મળીને 275 જેટલી જગ્યાઓ હતી, અને આજે જે અપીલની કમ્પ્લીટ મુદત અપીલ અમે સાંભળી લીધી છે તો 3 દિવસ પછી અમારે બધી જગ્યાઓ માટે મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની છે. અરજી કુલ 4900 જેટલી ફિલઅપ થઈ હતી, પણ કમ્પ્લીટ ફિલ કરીને જે આગળનું જે સ્ટેપ હતું એ આવી 1684 હતી. વનરાજ ચૌહાણ સાથે અશોક બારકનો રિપોર્ટ, જૂનાગઢ.